नमस्कार विद्यार्थी मित्रों, केम छो? मजामां? आजना दासनी अंदर आपणे धोरण 7 ना तमाम विद्यार्थीओनुं हार्दिक स्वागत करीए छीए। धोरण 7 मां आपणे प्रकरण नंबर 4 सादा समीकरणनो अभ्यास करी रह्या छीए, जेमां आगळना दासनी अंदर आपणे स्वाध्याय 4.3 નો પ્રશ્ન 1 નો અભ્યાસ કર્યો હતો। આજના દાસની અંદર આપણે હવે પ્રશ્ન 2 થી આગળ અભ્યાસ કરીશું। તો ચાલો શરૂ કરીએ સ્વાધ્યાય 4.3 પ્રશ્ન નંબર 2। સમીકરણો ઓકે, પહેલો દાખલો છે 2 × 1 = 4 = 5। પ્રશ્ન 1 માં જે આપણે શીખ્યા હતા એ તો આપણે યાદ રાખવાનું જ છે, વધારે કંઈ આપણે નવું શીખવાનું છે નહીં, માત્ર કાઉન્સ છોટો કરતા શીખવાનું છે, એટલે આપણે ઉકેલ સરળતાથી મેળવી શકીશું। તો ચાલો પ્રશ્ન 2 નો પહેલો દાખલો, તો આ બંનેનો ગુણાકાર કરવાનો 2 નો બીજા સાથે કોણ ગુણાકાર 4 × 2 = 8 = 5, આને કહેવાય કાઉન્સ છોટો કર્યો। હવે 8 વત્તા વાળા છે बराबर नहीं, बीजी बाजू ले जाइए એટલે ઓછા આવે, તો 2x = 12 - 8, 12 માંથી 8 લઈ લઈએ તો 4 વધે, આ બંને ગુણાકાર સામે આવે તો ભાગાકાર, તો x = 4/2, આવી રીતે x = 2 × 4, એટલે આપણને x = કેટલો જવાબ મળશે? 2 મળશે। નવો આમાં આપણે એટલું જ શીખવાનું છે કાઉન્સ છૂટો કરવાનો। બીજો દાખલો જોઈએ તો 3 × 5 = 15, આ બંને નો ગુણાકાર કર્યો, આ બંને નો ગુણાકાર બરાબર 21, 3 × 1 = 21, 15 ઓછા છે સામે આવશે તો વત્તા, હવે 3 × 1 = 21 માં 15 ના એટલે 5 × 1 = 6, 2 × 1 = 36 થશે, તો n = 36/3, કારણ કે અહીંયા ગુણાકાર હતા સામે આવે તો ભાગાકાર, તો n = 12 × 36, આવી રીતે n નો ઉકેલ કેટલો મળશે આપણને? 12 ઉકેલ મળશે। હવે આગળનો દાખલો જોઈએ તો એમાં પણ સૌપ્રથમ કાઉન્ટ છૂટો કરીએ, 3 × 5 = 15 - 1, બીજા દાખલાની જેવો જ દાખલો છે માત્ર નિશાની અહીંયા 1 બદલાવો, 3 = −21, −15 છે સામે આવે તો કેવા થઈ જાય? −15, હવે 3 × 1 = અહીંયા વિરોધી નિશાની, તો 21 માંથી 15 આપણે બાદ કરવા પડે તો કોણ વધશે? 6 વધશે, તો n = −6/3, 3/6 શું કામ આવ્યા? કારણ કે ગુણાકારમાં હતા, બરાબરની બીજી બાજુ લઈ જઈએ એટલે વિરોધનમાં થઈ જાય, હવે 3 × 2 = 6, આવી રીતે n = −2 જવાબ આપણને મળ્યો। હવે વિદ્યાર્થી મિત્રો, જેનો જવાબ −2 આવતો હોય અને જેનો જવાબ 2 આવતો હોય એવા સમીકરણ આપણે પ્રશ્ન 4માં બનાવવાના છે, તો આ બંને સમીકરણ આપણને અહીંયા પ્રશ્ન 4 માટે તૈયાર મળી ગયા। પ્રશ્ન 4 નું આ એક સમીકરણ અને પ્રશ્ન 4 નું બીજું સમીકરણ આપણને તૈયાર મળી ગયું, કારણ કે એમાં આપણે જાતે સમીકરણ બનાવવાના આવશે। હવે જોઈએ આગળનો દાખલો, દાખલા નંબર D, દાખલા નંબર D ની રકમ આપણને આપેલી છે −4 × 2 = 1 = 8, −4 × 2 = 1 = 8, ચાલો કાઉન્ટ છૂટો કરીએ, 4 × 2 = 8 પણ માઇનસ, કારણ કે 4 બાદ વધતે ઓછે −4 × 2 = 8, −4 × 2 = 8, પણ આ ઓછા છે સામે જાય તો −4 × 2 = 8 = 8 = 16, તો
माइनस एक्स बराबर चार जवाब आए पण चल छे ई बाकी मां होय शके नहीं એટલે एक्स बराबर माइनस चार जवाब आवशे आ निशानी छे ई कोने આપી દેવાની અચળ પદને આપી દેવાની આવી રીતે જવાબ આવશે एक्स बराबर माइनस चार ચાલો પ્રશ્ન બેનો છેલ્લો દાખલો જોઈએ દાખલા નંબર ઈ चार दे ओछा एक बराबर आठ जो बन्ने दाखला समान छे बन्ने नी रकम समान छे चार चार बे बे मात्र वत्ता हता त्यां शुं आव्यु बार बाकी अने चार ओछा आठ वत्ता थया बाकी कोई फेरफार छे नहीं चार गुण आठ ओछा चार एक बराबर आठ ओछा चार एक बराबर आठ तो छे आवत्ता आठ छे बराबर में आ बाजू आया એટલે ओछा आठ થઈ ગયા तो चार एक बराबर आठ में आठ जाए तो शून्य હવે જો સામે શૂન્ય હોય તો હવે જવાબમાં કોઈ ફેરફાર થઈ શકશે दाखला नंबर ई હવે આગળ વધીએ પ્રશ્ન 3 તરફ પ્રશ્ન 3 માં પણ આપણે જે પ્રશ્ન 2 માં શીખ્યા છે એ તરફ જ આપણે આગળ વધવાનું છે તો જોઈએ પ્રશ્ન 3 નો પહેલો દાખલો એની રકમ આપી છે 4 બરાબર 5 કૌંસમાં p ઓછા 2 चार बराबर पांच कामसमा पी ओछा बे चलो आमा पण कामस छूटो करिए चार बराबर पांच पी ओछा पांच दू दस मात्र आ प्रश्न में एक ज फेरफार छे प्रश्न बेमा कामस ऊपर डाबी बाजू आवतुं तो यहाँ बाजू पद नीचे बदले आता तो एना ये आपने कोई पण प्रकार नो फेरफार થશે નહીં તો હવે જોઈએ અહીંયા થી આ તો છે અહીંયા 5 થી છે આપણે ફેરવવાનું છે કોને અચલ પદ 10 ઓછા છે સામે આવે તો વત્તા થશે એટલે 10 ને 4 14 બરાબર 5 અહીંયા ગુણાકાર છે સામે આવે તો ભાગ્યા 14 ના છેદ માં 5 બરાબર p આ રીતે આપણને ઉકેલ મળશે 14 ના છેદ માં 5 બરાબર p જેને આવી રીતે પણ લખી શકાય p બરાબર 14 ના છેદ માં 5 હવે આને તમારે મિશ્ર સંખ્યામાં ફેરવવી હોય તો ફેરવી શકાય કારણ કે 5 છે કેવા છે નાના હવે જોઈએ બીજો દાખલો b b ની રકમ છે -4 બરાબર 5 काउंस में पी हो चाहे चलो काउंस छूटो करो माइनस चार बराबर पांच पी अब हमने नोटुना कर हो चाहे पांच दो दस जो चल वालों को हो ये बाजू वे वाले जो अच्छा बदने ये बात तो माइनस चार अदर्स हो चाहे सामने आवे तो बट बराबर पांच दस बाद ही चार जैसे कितना हो चाहे छह वत्ता होगा 10 મોટા છે 5 આપણે ગુણાકાર સામે આવે તો ભાગાકાર 6 ના છેદમાં 5 બરાબર p આપણો ઉકેલ આવશે 6 ના છેદમાં 5 બરાબર p આને પણ મિશ્ર સંખ્યામાં ફેરવી હોય તો ફેરવી શકાય ત્રીજો દાખલો જો દાખલા નંબર c 16 બરાબર 4 વત્તા 3 કૌંસ કૌંસ માં છે p વત્તા હવે અહીંયા સૌપ્રથમ તો 4 ને આપણે બીજી બાજુ લઈ લઈએ
निशानी बदलाई है। 16 ओछा 4 बराबर 3 पी वत्ता बी। तो 16 माथी 4 जाए तो कितना बचे 12 बराबर 3 पी वत्ता बी। अबे 12 बराबर आनो काम छोटो करिए तो 3 पी वत्ता 3 2 6 वत्ता वाला निशानी बीजी बाजू लाई जशो એટલે બદલાઈ જશે। तो 12 ઓછા 6 બરાબર 3 12 માંથી 6 જાય તો 6 બરાબર 3 આ બંને ની વચ્ચે ગુણાકાર કરવાનો આવે તો ભાગાકાર 6 ના છેદમાં 3 બરાબર t તો 3 2 6 આવી રીતે ઉકેલ કેટલો મળશે t બરાબર 2 ઉકેલ આપણને મળશે। આ હતા પ્રશ્ન 3 ના 3 દાખલા। હજી અહીંયા પ્રશ્ન 3 આપણો પૂર્ણ થતો નથી। प्रश्न 3 आपको शुरू छे तो એનો જોઈએ દાખલા નંબર 4। દાખલા નંબર 4 એટલે કે d એની રકમ આપણને આપેલી છે 4 વત્તા 5 કૌંસ 4 વત્તા 5 કૌંસમાં p ઓછા 1 બરાબર 34। હવે આનો તો કાળ છૂટો કરવાનો પણ 4 વત્તા છે સામે લઈ જઈએ તો ઓછા એટલે 5 p ઓછા 1 બરાબર 34 વત્તા છે ઓછા। હવે કાળ છૂટો કરીએ તો 5 p ગુણાકાર 5 એકા 5 માઈનસ બરાબર 34 માંથી 4 જશે તો 30। હવે 5 p બરાબર 30 આ વત્તા છે ઓછા છે સામે આવે તો વત્તા तो 5 पी बराबर 30 ने 5 5 पी बराबर गुणाकार सामने आवे तो भागाकार 7 5 8 આવી રીતે આપો ઉકેલ કેટલો મળશે 7 ઉકેલ મળશે। ચાલો આ પ્રશ્નનો છેલ્લા દાખલાનો અભ્યાસ કરીએ। છેલ્લા દાખલાની રકમ છે 0 બરાબર 16 0 બરાબર 16 વત્તા 4 કૌંસમાં m ઓછા 6। હવે 16 વત્તા છે સામે આવે તો ઓછા ઓછા 16 બરાબર આનો કામ છૂટો કરીએ 4m ઓછા 6 24 ઓછા 16 તો છે આ ઓછા વાળા આવશે તો વત્તા થશે બરાબર 4। હવે અહીંયા વિરોધી નિશાની છે માઈનસ 16 અને વત્તા 6 બંનેની બાદબાકી કરશું તો કેટલા વધશે 8 વત્તા શું કામ કારણ કે 24 મોટા છે બરાબર 4 આ બંનેની વચ્ચે ગુણાકાર સામે આવે તો ગુણાકાર 4 2 8 આવી રીતે m બરાબર 2 મળશે। આ હતો આપણો પ્રશ્ન 3। હવે હમણાં મેં તમને એવી વાત કરી હતી કે જેનો 2 જવાબ આવતો હોય જેનો -2 જવાબ આવતો હોય એ દાખલા તમારે ધ્યાનમાં રાખવાના છે કારણ કે હવે આપણે જે પ્રશ્નનો અભ્યાસ કરીશું એમાં આપણે સમીકરણ જાતે બનાવવાના છે। એ પ્રશ્ન છે હવે આપણો આગળનો પ્રશ્ન પ્રશ્ન નંબર 4। હવે એની સૂચના સૌપ્રથમ આપણે જોઈએ શું આવી છે પ્રશ્ન 4। સૂચના આપણને આપેલી છે પહેલી x = 2 થી શરૂ કરો આપણે 3 સમીકરણ બનાવવાના છે x = 2 થી શરૂ કરી આપણે 3 સમીકરણ બનાવવાનું અહીંયા આનો અર્થ શું થશે કે તમારે તમારી જાતે એવું સમીકરણ બનાવવાનું જેનો ઉકેલ તમે શોધો તો જવાબમાં 2 વધવા જોઈએ। હવે વિદ્યાર્થી મિત્રો આવા સમીકરણો તો અસંખ્ય બની શકે જેની કોઈ પણ સીમા નથી તમારે જે રીતે બનાવો એ રીતે બની શકે પણ આપણે ઉદાહરણ માટે 3 સમીકરણ બનાવીએ છીએ। પહેલું 3x ઓછા 1 બરાબર 5। હવે જો તમે આનો ઉકેલ
झड़प से मिलीशू।